સાબરકાંઠા જિલ્લાના COVID-19ને લઈને લોકડાઉનના ચોથા તબક્કામાં સાંજના 7થી સવારના 7 કલાક દરમિયાન અવરજવર ઉપર પ્રતિબંધ રહેશે, જ્યારે કન્ટેનમેન્ટ વિસ્તારમાં સવારથી લઈને બપોરના 3 સુધી આવશ્યક સેવાઓ શરૂ રહેશે, જ્યારે નોન કન્ટેનમેન્ટ વિસ્તારમાં બપોરના 4 કલાક સુધી ઓડ ઇવન પદ્ધતિથી અન્ય સેવાઓ શરૂ થશે. જિલ્લામાં ધાર્મિક મેવાડા, મંદિર, હોટલ, રેસ્ટોરન્ટ, સ્વિમિંગ પૂલ, જીમ બંધ રહેશે. આવશ્યક સેવાઓના સમયે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાના અને માસ્ક પહેરવા જિલ્લા કલેક્ટર શ્રી સીજે પટેલે અપીલ કરી. તાજેતરમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકડાઉન સંદર્ભે જે કંઈ છૂટછાટો આપી છે એ અનુસંધાને આપણે સાબરકાંઠા જિલ્લા માટે પણ અત્રેથી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે કંઈ છૂટછાટો આપવામાં આવી છે એમાં જે કંઈ આપણે જોઈએ કે તફાવત શું છે, અગાઉ આપણે શું ખુલ્લું રાખી શકતા હતા અને હવે શું ખુલ્લું રાખવાનું છે, કેટલા વાગ્યા સુધી રાખવાનું છે, એની મુખ્ય વાત કરીએ તો ખાસ કરીને દુકાનોમાં એકી નંબર બેકી નંબરની જે વાત હતી, એકી તારીખે એકી નંબર, બેકી તારીખે બીજો નંબર, અને મિલકત નંબર ઉપરથી જે આપણે દુકાનો ખોલવા માટેનું જાહેરનામું હતું એમાં ફેરફાર કરીએ છીએ. તમામ દુકાનો ખુલ્લી રાખી શકાશે, એકી બેકીનું એ આપણે રદ કર્યું છે, એટલે તમામ વેપારીઓ દુકાનો ખોલી શકશે, પણ એ 8 થી 4 વાગ્યા સુધી વધુમાં વધુ દુકાનો ખુલ્લી રાખી શકાશે. ઇન્ડસ્ટ્રી અને પેટ્રોલ પંપો જે છે એ 8 થી 6 વાગ્યા સુધી રાખી શકાશે ચાલુ. કન્ટેનમેન્ટ ઝોન કે જેમાં આપણને પોઝિટિવ કેસ મળે છે ત્યાં આપણે પ્રતિબંધિત હુકમો ફરમાવતા હોઈએ છીએ, એટલે જે વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન ડિક્લેર કરેલો હોય એમાં આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની કોઈ પણ એક્ટિવિટી કરી શકાશે નહીં. એટલે કે કન્ટેનમેન્ટ ઝોનમાં માની લો કોઈ નોકરિયાત રહેતા હોય તો એને પણ બહાર નીકળવાનું નથી, કોઈ એ એરિયાની બહાર જશે નહીં અને કોઈ અંદર આવશે નહીં. ફક્ત મેડિકલ રિઝન્સવાળા હોય એ લોકો આવજા કરી શકે, અને આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવા માટેના જે કંઈ વાહનો અને માણસો આવી શકે. એટલે કન્ટેનમેન્ટ ઝોનને ખાસ ચુસ્ત રીતે આપણે અમલ એટલે કરવાનો છે કે જેથી કરીને કોરોનાનો ચેપ બીજે ક્યાંય ફેલાય નહીં, તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. બીજી વાત, એમાં પણ 8 થી 3 વાગ્યા સુધી જે એક્ટિવિટી કરવાની છે એટલે કે અને હોમ ડિલિવરીનો આપણો વિકલ્પ ચાલુ રહે છે. બીજું શાકભાજીની જે વાત કરીએ તો એના માટે પણ અત્યારે અગાઉ પણ આપણે છૂટછાટ છે એ પ્રમાણે બધાને છૂટછાટ તો ચાલુ જ છે, અને શાક માર્કેટની પણ જે જૂની શાક માર્કેટોને લોકો માગણી કરી રહ્યા છે પણ હાલમાં એ શાક માર્કેટોને આપણે છૂટ આપતા નથી. રાત્રિ ખાણીપીણીની બજારોની વાત કરીએ તો એ લોકોએ પણ આપણે એની છૂટ આપી નથી. ધાબાઓ જે છે સિટી એરિયાની બહારના એ લોકોને આપણે છૂટછાટ આપી છે. ત્યારબાદ આપણે હોટલો હજી પણ બંધ છે. બીજા છૂટ જે આપી છે એમાં લગ્ન પ્રસંગોની વાત કરીએ તો એમાં 50 વ્યક્તિઓ સુધીની મંજૂર કરવાની સત્તાઓ પ્રાંત અધિકારીશ્રીઓને આપી છે, એમને યોગ્ય લાગે એટલી સંખ્યામાં એવો એ લોકો મંજૂરી આપશે. કોઈ મરણ પ્રસંગ જેવા હોય તો એમાં 20 લોકોથી વધારે લોકો એમાં એકઠા થઈ શકતા નથી, એ હજી પણ જૂની જે સિસ્ટમ હતી કે જે જોગવાઈ હતી એ ચાલુ રહેશે. બીજું, અગાઉ સતત ચાલતી પ્રક્રિયાઓવાળા એકમો ઇન્ડસ્ટ્રીના અને જે લોકોને પોતાના કામદારો પોતાના ફેક્ટરીના પ્રિમાઇસીસમાં રાખવાની સુવિધાઓ છે એ લોકો એ રીતે ચાલુ રાખી શકે છે. ખાસ કરીને રાત્રિ કર્ફ્યુની વાત કરીએ તો સાંજના 7 થી સવારના 7 સુધીને આપણે રાત્રિ કર્ફ્યુ તરીકે ડિક્લેર કર્યો છે. આ સમયમાં કોઈ પણ આવશ્યક સેવાઓ સિવાયના કોઈ પણ લોકો બહાર નીકળી શકશે નહીં. એટલે આપણે માની લો કે મેડિકલની વાત કરીએ તો ડૉક્ટરો હોય, ખાનગી ડૉક્ટર હોય, સરકારી હોય, એ લોકો એનો પેરામેડિકલ સ્ટાફ હોય, UGVCLના લોકો કામ કરવા કંઈ નીકળ્યા હોય, ચીફ ઓફિસરના માણસો કામ કરતા હોય, અમારી મહેસૂલની કચેરી હોય કે બીજી કચેરીઓને કામ કોરોનાને કારણે બધું કરવાનું હોય તો એ લોકો અવરજવર કરી શકે. તો આના માટે જે તે સંસ્થા હોય એ સંસ્થાએ જે આઈ કાર્ડ આપેલા છે એ જ એનો કર્ફ્યુ પાસ ગણાશે. અમુક સેવાઓ જેમાં એમની પાસે પાસની જરૂર હોય તો એ લોકો પ્રાંત અધિકારી પાસેથી પાસ મેળવીને અવરજવર કરી શકશે. માની લો સાબર ડેરી છે તો એના પણ કાર્ડ આપેલા છે, UGVCLના પણ આપેલા છે, બેંકવાળાએ આપ્યા છે. એવા નહીં હોય તો એ પ્રાંત અધિકારી એને આપશે. રાત્રિ કર્ફ્યુનો ચુસ્તપણે આપણે ચોકસાઈથી એનો અમલ કરવાનો થાય છે. બીજું, અન્ય જિલ્લાઓમાંથી જે આવતા હતા લોકો ને એમને જે પાસ લેવાના હતા એમાં પણ રાજ્ય સરકારે મુક્તિ આપી છે, આપણે પણ અહીંયા જાહેરનામાંથી મુક્તિ આપી છે. એટલે કે અન્ય જિલ્લામાંથી જો કોઈ આવશે તો આપણી જે ચેકપોસ્ટ એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં અત્યારે એ બંદોબસ્ત ચાલુ છે, ત્યાં એનું હેલ્થ ચેકઅપ કરવામાં આવશે,
અને આપણા જે રેવન્યુના કર્મચારીઓ બેઠા છે એ ગૂગલ ડ્રાઈવમાં એની તમામની નોંધ કરશે અને એને આવવા દેવામાં આવશે. આવીને પછી ઘરે પહોંચ્યા પછી જો એ અહીંયા જ રહેવાના હોય તો એ લોકોને હોમ ક્વોરન્ટાઇન અથવા ગવર્મેન્ટ ક્વોરન્ટાઇન હેલ્થની ટીમ દ્વારા નક્કી થાય એ પ્રમાણે એમને રાખવામાં આવશે. અત્યારે જે રીતે જોઈએ છીએ એ રીતે કેસોની સંખ્યા પણ થોડી વધી રહી છે, લોકો બહારથી આવી રહ્યા છે, સંક્રમણ વધતું જાય છે. તો ખાસ લોકોને વિનંતી કરવી કે આપણે અગાઉ ઘણી વખત વાત કરી ચૂક્યા છીએ કે ભાઈ આપણે માસ્ક પહેર્યા વગર બહાર નીકળવું જ નહીં, માસ્ક પહેરીને જ તમામ લોકો નીકળે. હજી પણ ઘણી જગ્યાએ અમને જોવા મળતા હોય છે કે લોકો પણ માસ્ક પહેર્યા વગર ફરતા હોય છે, ફેરિયાઓ, વેપારીઓ, શાકભાજીવાળા આ તમામ લોકોએ કમ્પલસરી માસ્ક પહેરીને જ ધંધો કરવાનો થાય છે. સોશિયલ ડિસ્ટન્સિંગની વાત કરીએ તો એ પણ દરેક દુકાન ઉપર સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરવાનો છે અને 5થી વધુ લોકો દુકાન ઉપર ભેગા નહીં થઈ શકે, અન્યથા એના ઉપર જાહેરનામાના ભંગ બદલ એના ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. દરેક દુકાનોએ હેન્ડ સેનિટાઇઝરની વ્યવસ્થા રાખવાની રહેશે, એટલે જે કંઈ ગ્રાહક આવે છે એનું હાથનું સેનિટાઇઝ કરવાની પ્રક્રિયા ફરજિયાતપણે કરવાની છે. અને ભીડભાડવાળી જગ્યાએ લોકોએ જવાનું ટાળવું એ પણ વિનંતી કરીએ છીએ, ક્યાંય પણ ગીર્દી ના થાય. બીજી વાત કરીએ, પાનના ગલ્લાઓને છૂટ આપી છે તો આ ગલ્લાઓ ઉપર પણ ત્યાં પાન બનાવીને ખાવાના કે કંઈ કરવાનું નથી રહેતું, ઓનલી ટેક અવે કરવાનું છે કે લઈને એમને જતું રહેવાનું છે, ત્યાં ઊભું રહેવાનું નથી. ને એ પાનના ગલ્લાવાળાઓએ પણ ધ્યાન રાખવાનું છે કે એકસાથે 5 લોકો ત્યાં ભેગા ના થાય, અન્યથા એમને પણ સીલ કરવામાં આવશે. આમ ઘણી બધી છૂટછાટો હવે આપણે આપી છે એટલે ઘણું બધું મુક્ત થઈ ગયું છે, અમુક વસ્તુઓ ઉપર બાન ચાલુ છે. તો જે છૂટછાટો આપી છે એમાં સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનિટાઇઝેશન બહુ અગત્યની બાબત બને છે, એનું બધાએ કાળજીપૂર્વક પાલન કરવું પડે. અને લોકો પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે શું કરવું જોઈએ એ બધાને ખ્યાલ હોવો જોઈએ. આયુર્વેદિક ઉકાળા અત્યારે ઘણી જગ્યાએ પીવડાવવામાં આવે છે, જો ન પીવડાવતા હોય તો જાતે ઘરે પણ બનાવી લેવા જોઈએ, એનાથી પણ રોગપ્રતિકારક શક્તિ વધે છે. વારંવાર આપણે મીઠાના પાણીના કોગળા કરવા જોઈએ, વારંવાર સાબુથી હાથ ધોવા જોઈએ. જ્યારે પણ બહાર જાઓ છો અને બહારથી ઘરે અંદર આવો ત્યારે સાબુથી અવશ્ય હાથ ધોવા જોઈએ. જમતા પહેલાં, જમ્યા પછી ટોયલેટમાં જાઓ, ત્યારે બહાર આવો ત્યારે પણ સાબુથી હાથ ધોવા જોઈએ. કફિંગ એટિકેટ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે છીંક આવે, ઉધરસ આવે તો રૂમાલમાં છીંક અને ઉધરસ ખાવી જોઈએ. અને આ રૂમાલ જે કંઈ છે એનો ગરમ પાણીમાં નાખીને બરાબર સાફ કરવા જોઈએ. બીજું, ખાવામાં પણ પૌષ્ટિક આહારનું જ આપણે સેવન કરીએ તો રોગપ્રતિકારક શક્તિ આપણી વધારી શકીએ. તો એના માટે પણ ઓછામાં ઓછી ખાંડ લેવી જોઈએ, દેશી ગોળનો ઉપયોગ કરવો જોઈએ વધુમાં વધુ. અને બીજું, શાકભાજી છે, તમારા ફળફળાદી છે એનો ઉપયોગ થાય, ફણગાવેલા કઠોળ આપણે ખાઈએ સવારમાં તો પણ એનાથી રોગપ્રતિકારક શક્તિ વધતી હોય છે. તો આમ આપણે ખોરાકમાં પણ ખૂબ અગત્યનું ધ્યાન રાખવું જોઈએ અને ખાસ કરીને માનસિક શાંતિ પણ આના માટે બહુ મોટો ભાગ ભજવતો હોય છે. એટલે કોરોનાનો આપણે ડર છે એ ડર આપણે દૂર કરવો પડે. કોઈ પણ રોગનો ડર દૂર કરવો હોય તો માનસિક શાંતિ માટેના પણ આપણે યોગ, પ્રાણાયામ અને ધ્યાન ઉપર ધ્યાન આપીએ તો પણ આપણે રોગથી મુક્ત રહી શકીએ. અને હંમેશા કહ્યું છે એમ, મગજમાંથી જ રોગની ઉત્પત્તિ હોય છે, તો મગજને પણ એકદમ શાંત સ્થિર ચિત્ત કરીએ અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને અને સારો ખોરાક લઈએ અને એટિકેટ બધું પાલન કરીએ સારી રીતે, તો મને લાગે છે કે આપણે કોઈ પણ રોગને અપાવી શકીએ.